નિયમિત પૂરતા પાણી વિતરણ માટે સચોટ આયોજન પૂર્વક વ્યવસ્થા કરવા અંગે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભુજ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। भूज नगरपालिकामां छेल्ला 10 वर्षथी जेटला पण कर्मचारी गणे विपक्षने साथ सहकार आप्यो छे अने सतत विपक्षनी फेवरमां रही अने तेमनी कामगीरी सुपेरे पार पाड़ी छे तेवा तमामे तमाम कर्मचारी गणनो आज रोज विपक्षी नेता राजेन्द्रसिंह जाडेजा द्वारा आभार मानवामां आव्यो हतो। तो साथे साथे हवे ज्यारे नगरपालिकाना कर्मचारीओनी अने अधिकारीओनी टर्म पूरी थई गई छे त्यारे तेमनी खाली पड़ेली चेम्बर्स में गौमूत्र अने गंगा जल छाटी अने तेमनी शुद्धिकरणनी कार्यवाही करवामां आवी हती। कारण के ताजेतरमां जे नगरपालिकानी टीम हती तेमना द्वारा खूब ज भ्रष्टाचार आचरवामां आव्यो छे, तो हवे आवनारी टीम भ्रष्टाचार न करे अने आखे आखुं नगरपालिकानुं जे भवन छे ते संपूर्णपणे शुद्ध थई जाय ते माटे शुद्धिकरणनी आ प्रक्रिया पण करवामां आवी हती। तो आ उपरांत भूज नगरपालिका भूज शहेरना लोकोने पाणी वितरण करवामां पण सतत निष्फळ नीवडी छे, त्यारे भूज नगरपालिका भूज शहेरना लोकोने योग्य रीते पाणी वितरण व्यवस्था करवामां प्रारंभथी ज निष्फळ नीवडेल छे अने प्रजाने बानमां राखेल छे। सरकार श्री द्वारा नगरपालिका ने लोकोनी सुखाकारी माटेना काम जेवा के पाणी, गटर, सफाई अने लाइटनी सुविधा पूरी पाडवाना काम माटे करोड़ों रूपियानी ग्रांट फाळवामां आवे ज छे। परंतु खेद साथे नोंध लेवामां आवे छे के गत 5 वर्षना शासक पक्षना शासनमां शासकोए प्रथम अग्रताना पीवाना पाणी माटेना कामो करावा प्रत्ये दुर्लक्ष सेवेल छे अने कामो करावेल नथी, तेमज बिनजरूरी काम पाछळ लाखो रूपियाना खर्चा करी नगरपालिका पर बोझो वधारेल छे, जेना कारणे आजनी तारीखे भूजना विस्तारोमां अनुक्रमे 10 दिवसे 6 दिवसे पाणी वितरण करवामां आवे छे। नगरपालिकानी आवी व्यवस्थाथी लोको त्राही माम पोकारी गया छे। તાજેતરમાં જ થોડા માસ પહેલા શિવકૃપાનગર વિસ્તારમાં નવો ટાંકો બનાવવા માટે ભુજ શહેરના ધારાસભ્ય શ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું, પરંતુ આ કામ પણ પૂરતા આયોજન વગર કરેલ હોવાથી નિયત સમય મર્યાદામાં કામ શરૂ થઈ શકેલ નહીં। કારણ કે નવા ટાંકો બનાવવાની જગ્યા જંગલ ખાતા હસ્તકની હોવાથી તેની મંજૂરી માટેના કાગળો સરકારશ્રી કક્ષાએ ગાંધીનગરમાં પડતર રહેલ હતા, જે મંજૂરી વહેલાસર લેવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડેલ છે, જેથી કામ સમયસર ચાલુ થઈ શક્યું નથી અને જેના કારણે લોકોને પૂરતું પાણી ન મળવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો હાલમાં નગરસેવકોની મુદત પૂર્ણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક અસરથી જે છેલ્લા 5 વર્ષથી ટેન્કર નોંધણી કાર્યવાહી અમલમાં હતી ટેન્કરની નોંધણી ન કરવાના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જે બિલકુલ વ્યાજબી નથી। સૌપ્રથમ પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા તાકીદને ધોરણે કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં અનુક્રમે 10 દિવસે અને 6 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને અમુક વિસ્તારમાં તો નગરપાલિકાનું પાણી પહોંચતું જ નથી, જેથી આગ્રહ ભર્યો અનુરોધ કરવામાં આવ્યો હતો કે ભુજ શહેરને પૂરું પાણી પહોંચાડવાની વ્યવસ્થા તાકીદના ધોરણે હાથ ધરવામાં આવે અને તે મુજબ ભુજ શહેરના લોકોને સત્વરે પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવે। સાથે સાથે ભુજ શહેરને નર્મદાનું રોજનું 42 એમએલડી પાણી મળે છે, તે પાણી જાય ક્યાં છે? બીજું, ભુજ શહેરમાં અસંખ્ય ગેરકાયદેસર પાણીના કનેક્શન ચાલુ છે, તે ગેરકાયદેસર કનેક્શનના જોડાણ શા માટે કાપવામાં નથી આવતા? ભારા પર પાણી યોજનામાં અગાઉ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, છતાં ભુજ શહેરના લોકોને નિયમિત પાણી નથી મળતું, તો ફરી પાછું શા માટે લાખો રૂપિયાનો ખર્ચ ભારા પર પાણી યોજના પાછળ થાય છે? ભુજ નગરપાલિકાને પાણી પુરવઠા શાખામાં અનુભવી એન્જિનિયર રાખવાની જરૂરિયાત છે, જેથી સુચારુ પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ શકે। એક બાજુ ભુજ શહેરમાં લોકોને નિયમિત પાણી નથી મળતું તેવા સમયમાં ભુજ નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરનું સુચારુ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બીજું, નર્મદાનું પાણી જે વાલથી મેળવવામાં આવે છે તેના પર મીટર લગાડવામાં આવે, જેથી ખબર પડી શકે કે ભુજ શહેરને કેટલું પાણી વિતરણ કરવામાં આવે છે। નગરપાલિકામાં તમામ કોંગ્રેસના નગરસેવકો, આજે નગરપાલિકાના કર્મચારીઓ કે જે છેલ્લા 5 વર્ષથી અને મને વિપક્ષના નેતા તરીકે છેલ્લા 10 વર્ષથી જે સાથ સહકાર આપ્યો હતો એ બદલ એમનો આભાર પ્રદર્શન પ્રગટ કરવા માટે આવ્યા હતા।
कर्मचारी એટલે ભૂકંપ હોય, સાયક્લોન હોય, અતિવૃષ્ટિ હોય કે કોરોના જેવી મહામારી હોય, ત્યારે ભુજ નગરપાલિકાના તમામ કર્મચારીગણ, નાનામાં નાના કર્મચારી કે મોટામાં મોટા કર્મચારી હોય, જે રીતે પોતાના જીવને જોખમ રાખીને પણ જે કામગીરી કરી હતી એને બિરદાવવા માટે, એમને સેલ્યુટ કરવા માટે, અને જ્યાં જ્યાં અમારી ક્યાંક આ 5 વર્ષ 10 વર્ષની અંદર ક્યાંક પણ બોલવામાં કે ક્યાંક કામ કરવા માટેની પદ્ધતિઓમાં ક્યાંક એમની સાથે ક્યાંય એવું ઉગ્ર બોલાચાલી થઈ હોય કે બીજું કંઈ પણ થયું હોય, આવું 10 વર્ષમાં જે કંઈ પણ થયું હોય એની ક્ષમાયાચના પણ હતી અને આભાર પણ પ્રગટ કર્યો હતો. પણ એક વાતની ખુશી એ છે કે મારા વિપક્ષના 10 વર્ષના કાર્યકાળમાં અને છેલ્લા 5 વર્ષના અમારા તમામ નગરસેવકોના કાર્યકાળમાં ક્યારે પણ એક પણ સામાન્ય કર્મચારી સાથે અમારી કોઈની નથી તો જીભાજોડી થઈ કે નથી તો કોઈ સમસ્યાઓ કર્મચારી અને નગરસેવકો વચ્ચે આવી. જ્યારે જ્યારે જે જે કામો અમે એમને સૂચવ્યા હતા એ કામો એમનાથી જેટલા થતા હતા, કારણ કે ચિઠ્ઠીના ચાકર હોય, પદાધિકારીઓ જે રીતે કામ કરવાનું કહે એ રીતે એ કામ કરતા હોય, છતાં પણ જે રીતે અમારા કામોમાં એમણે જે અમને અગ્રતાઓ આપી હતી એના માટે અમે એમનો આભાર પ્રદર્શન કરવા માટે આવ્યા હતા. અને બીજું કે આજે શુદ્ધિકરણનો પણ કાર્યક્રમ આપ્યો, ગૌમૂત્રથી પ્રમુખ કારોબારીના ચેરમેનની ચેમ્બરોને ગૌમૂત્ર છાંટી, ગંગાજળ છાંટી, પુષ્પો વડે આજે શુદ્ધિકરણની વિધિ પણ કરી છે. શુદ્ધિકરણની વિધિ એટલા માટે કે છેલ્લા 5 વર્ષ અને 10 વર્ષની અંદર આ ભુજ નગરપાલિકાના આ બની બેઠેલા પદાધિકારીઓએ એટલા બધા ભ્રષ્ટાચારો કર્યા છે જેની સીમા નથી. તમે જ્યાં જોશો ત્યાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, લાઇટોમાં ભ્રષ્ટાચાર, કામ સફાઈના આપવામાં ભ્રષ્ટાચાર, પાણી આપવામાં ભ્રષ્ટાચાર, કોઈ એક એવી જગ્યા આ પદાધિકારીઓએ બાકી નથી રાખી કે જેનામાં ભ્રષ્ટાચાર ના કર્યો હોય. અને આજે આવા ભ્રષ્ટાચારી નેતાઓ જ્યારે આ ખુરશી ઉપરથી ઉતર્યા છે ત્યારે એ ચેમ્બરને, એ ખુરશીને આજે અમે ગંગાજળ વડે, ગૌમૂત્ર વડે અને પુષ્પો દ્વારા અમે શુદ્ધિકરણ કર્યું છે. અને સાથે સાથે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી કે જે રીતે પાણીની સમસ્યાઓ, આવા શિયાળામાં 8-8 દિવસે લોકોને જો પાણી મળતું હોય અને એ પાણીમાં જો સુધારો ના થઈ શકે તો હવે તો ચીફ ઓફિસરના રાજમાં, ચીફ ઓફિસરના હાથમાં બધી વસ્તુઓ છે. ટેન્ડર પ્રક્રિયાઓ પણ બંધ કરી નાખી છે. આજે ટેન્કરને 100 રૂપિયા જે લેવામાં આવતા હતા એ 100 રૂપિયામાં આજે 200 રૂપિયાનો વધારો કરવામાં આવે. અમે એમને કહ્યું કે તમે જો 200 રૂપિયા કરતા હો તો તમે લોકોને પાણી પહોંચાડો, કારણ કે લોકો પાણીનો વેરો ભરે છે અને પાણીનો વેરો ભરતા હોય ત્યારે એ લોકોને પાણી મળવું જોઈએ, એ એમની પ્રાથમિકતા છે. તમે પાણી કઈ રીતે આપો છો? તમે વેરો રોજે રોજનો લ્યો છો તો તમે રોજે રોજ પાણી આપો છો? અઠવાડિયે તમે એક વખત પાણી આપો છો ત્યારે એ પાણી પણ અપૂરતું આપો છો? એના માટે લોકોમાં રોષ છે અને આ રોષનો તમને ભોગ ના બનવું પડે. અમને ક્યાંય પણ કોંગ્રેસના પદાધિકારીઓ તરીકે, કોંગ્રેસના નગરસેવકો તરીકે, કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે અમને ફરીથી રોડ રસ્તા ઉપર ના આવવું પડે એની તકેદારી રાખવાની ફરજ પણ ચીફ ઓફિસરની છે, એવું પણ અમે એમને કહ્યું છે. એમણે અમને ખાતરી આપી છે કે જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું એવા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની અગ્રતા આપશું અને જ્યાં જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું ત્યાં કને કોઈક વ્યવસ્થા માટેના વિચારણા પણ કરશું, આવું આશ્વાસન ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે. અને એ ચીફ ઓફિસરે જો આશ્વાસનમાં કુણા ઉતરશે તો એમનો પણ વિરોધ કરવામાં આવશે, એ ચોક્કસ રીતે આપના માધ્યમથી અમે એમને કહેવા માંગીએ છીએ.